ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો મજામાં છો ને બધા આપણે ગણિતમાં પ્રકરણ ત્રણ ભોપાલનો પ્રવાસ એ ભણીએ છીએ બરાબર ને તો હવે આપણે થોડુંક આગળ પણ ભણીશું ને બરાબર તો આગળ આપણે ભણવાનું ચાલુ કરીએ ચેપ્ટર ત્રણ ભોપાલનો પ્રવાસ આપણે ચોપડીમાંથી આગળ ભણીશું એના દાખલા શીખીશું બરાબર ચોપડી બધાએ ખરીદી લીધી છે ને અને ચોપડીના દાખલા ખાસ ગણવાના છે હં અને બધાએ સીડબલ્યુની નોટમાં સરસ અક્ષરે લખવાનું છે બરાબર તો હવે આપણે દાખલા શીખીશું આગળ ચલો સૌથી પ્રથમ સૌપ્રથમ આપણે ચોપડીમાં પાના નંબર બત્રીસ ઉપર તમને કંઈક આવું ચિત્ર આપેલું છે અહીં જુદા જુદા પ્રકારની હોડીઓ છે દરેકના ટિકિટના ભાવ અને ફરવાનો સમય અલગ અલગ છે તમે બધા કાંકરિયા ગયા હશો હે ને તો ત્યાં તમે હોડીમાં એટલે કે બોટમાં બેઠા હશો ત્યારે ટિકિટ લેવી પડી હશે ને કોઈ પણ રાઈડમાં બેસતા પહેલાં ટિકિટ લેવી પડે બરાબર તો કાંકરિયામાં જે વચ્ચે આપણે હોડીમાં આપણને બેસાડે છે એમાં પણ આપણે ટિકિટ લેવી પડે અને એનો સમય પણ કેવો નક્કી હોય છે લગભગ અડધો કલાક હોય એટલે કે ત્રીસ મિનિટ પંદર મિનિટ વીસ મિનિટ તો અહીંયા પણ વિદ્યાર્થીઓ જે ફરવા ગયા છે એ લોકોને હોડીમાં બેસવું છે તો એના ભાવ અને એની હોડીનો પ્રકાર અને કેટલો સમય હોળીમાં ફેરવશે એની અહીંયા માહિતી આપેલી છે બરાબર સૌથી પહેલી હોળીનું નામ છે ડબલ ડેકર એના રૂપિયા ત્રીસ એટલે એક વિદ્યાર્થીના ત્રીસ રૂપિયા છે બરાબર અને કેટલી મિનિટ તમને ફેરવે પિસ્તાળીસ મિનિટ બીજો પ્રકાર છે પેડલ બોટ એના રૂપિયા છે પંદર એક વિદ્યાર્થીના પંદર રૂપિયા અને ત્રીસ મિનિટ સુધી ફેરવે છે ત્રીજો પ્રકાર છે મોટર બોટ એના રૂપિયા છે પચીસ અને એ વીસ મિનિટ સુધી ફેરવે ચોથો પ્રકાર હલેસાવાળી બોટ એનો ટિકિટનો દર કેટલો છે પંદર રૂપિયા કેટલા વિદ્યાર્થીઓના એક વિદ્યાર્થીના બરાબર એક વ્યક્તિના અને એનો ફરવાનો સમય છે પિસ્તાળીસ મિનિટ વિદ્યાર્થીઓ આ કોષ્ટક તમારે બરાબર યાદ રાખવાનું છે આપણે જ્યારે આના દાખલા ગણીએ ત્યારે તમારે ચોપડી ખુલ્લી રાખીને બેસવાનું છે બરાબર હવે આગળ જોઈએ આપણે ચાર એક પેડલ બોટ લઈશું અને ગૌરીના જૂથ સાથે હરીફાઈ કરીશું એવા એવું છોકરાઓ અહીંયા બોલે છે અમે અમે મોટર બોટ લઈશું જે મોંઘી છે પણ એની ઝડપની મજા આવશે હોળીનો સમય ટિકિટના દર પરથી પાઠમાં અમુક પ્રશ્નો આપેલા છે વધુ પ્રશ્નો બનાવવા માટે બાળકોને પ્રોત્સાહિત કરવાના છે તમારે જાતે પણ આવા પ્રશ્નો બનાવવાના તમે ફરવા જાઓ ત્યારે તમારે પણ આવી રીતે પ્રશ્નો બનાવવાના અને એના જવાબ શોધવાના બરાબર ચાલો આપણે હલેસાવાળી હોડીમાં જઈએ તે બહુ મોંઘી નથી અને આપણે વધુ સમય શાંતિથી સહેલ કરી શકીશું ઇન્દ્રા અને ભાનુ છે એવું કહે છે કે આપણે હલેસાવાળી બોટમાં જઈએ તો એનો આપણને ફરવાનો સમય પણ વધારે છે ને એના પૈસા પણ કેવા છે ઓછા છે ચાલો આપણે ડબલ ડેકરમાં જઈએ મોંઘી છે પણ સમય વધુ છે સાથે સાથે સંગીતની પણ મજા બરાબર હવે અહીંયા તમને થોડા પ્રશ્નો પણ આપેલા છે બરાબર ઇન્દ્રા અને ભાનુ પહેલા મોટર બોટમાં ગયા પછી હલેસાવાળી હોડીમાં તો તેમણે બંને હોડીના કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે આ બધું તમારે શોધવાનું છે હું શીખવાડીશ જ તમને શોધવાનું પણ પહેલા આપણે એકવાર પ્રશ્ન જોઈ લઈએ બરાબર અને કોષ્ટક હંમેશા બરાબર ધ્યાનથી વાંચવાનું છે દાખલા ગણતા વખતે કોષ્ટક ઉપર નજર રાખવાની છે તો જ્યારે તમે આ દાખલા ગણો ત્યારે તમારે કોષ્ટક ચોપડીમાં ખુલ્લું રાખવાનું છે એટલે તમને તરત ખબર પડી જશે કે શું કરવાનું છે બંને હોડીનો મળીને કુલ બેસવાનો સમય કેટલો બીજા નંબરનો પ્રશ્ન ઇન્દ્રા અને ભાનુ પહેલાં ક્યાં ગયા મોટર બોટમાં પછી શેમાં બેઠા હલેસાવાળી હોડીમાં બેઠા બરાબર તો એના કેટલા રૂપિયા ચૂકવ્યા હશે એ પણ લખવાનું છે અને કેટલો સમય એમણે બેઠા એ પણ લખવાનું છે બાળકોની એક ટુકડી ડબલ ડેકર હોડીમાં ગઈ તેમણે કુલ ચારસો પચાસ રૂપિયા ચૂકવ્યા તો કુલ કેટલા બાળકો હોડીમાં બેઠા હશે બરાબર બાળકોની એક આખી ટુકડી કઈ હોડીમાં ગઈ ડબલ ડેકર હોડીમાં ગઈ અને એમણે કેટલા પૈસા આપ્યા કેટલા રૂપિયા આપ્યા ચારસો પચાસ રૂપિયા તો કેટલા બાળકો બેઠા હશે આપણે બાળકોની સંખ્યા શોધવાની છે બોલો શું કરીશું યાદ આવે છે વિચારો ચલો હું આગળ તમને શીખવાડું પણ અત્યારે હાલ તમે વિચારો કઈ હોડી એક કલાકમાં બે ફેરા કરે છે એ તમારે કોષ્ટક જોઈને લખવાનું છે બધા જવાબ જાતે વિચારો હું શીખવાડું જ છું પણ એકવાર તમે પણ વિચાર કરો કઈ હોડીને એક ફેરામાં અડધા કલાકથી પણ ઓછો સમય લાગે છે અડધા કલાકથી ઓછો સમય અડધો કલાક એટલે કેટલી મિનિટ ત્રીસ મિનિટ તો કોષ્ટકમાં જુઓ અડધો કલાકથી ઓછો સમય સેવા છે તરત તમને ખબર પડી જશે હં વેરી ગુડ શેમાં છે મોટર બોટમાં કેટલી મિનિટ છે વીસ મિનિટ બહુ જ સરસ કઈ હોડી ઓછા પૈસામાં વધુ સમય ફેરવે છે પૈસા ઓછા અને સમય વધુ તો એવી કઈ હોડી છે કોષ્ટક જુઓ તરત ખબર પડે કઈ હોડી બોલો કોને ખબર પડી બહુ જ સરસ કઈ હોડી હલેસાવાળી બોટ જેમાં રૂપિયા પંદર ટિકિટનો ભાવ છે અને કેટલી મિનિટ ફેરવે છે પિસ્તાળીસ મિનિટ બરોબર જાવેદ બે વખત હોડીમાં બેઠો અને તેના તેણે રૂપિયા ચાળીસ ચૂકવ્યા અને પચાસ મિનિટ ફર્યો તો તેણે કઈ બે હોડી પસંદ કરી હશે આ તમારે જાતે શોધવાનું છે બરાબર હવે પછીનો પ્રશ્ન છે પાછા ફરવાનો સમય હવે વિદ્યાર્થીઓએ બહુ બધી પ્રવાસમાં મજા કરી હવે એ લોકો સ્કૂલે પાછા જાય છે બરાબર બાળકોએ જુદી જુદી હોડીની ચાર વાગ્યા સુધી મજા માણી હવે પાછા ફરવાનો સમય થઈ ગયો હતો હવે તેઓ ક્યાંય રોકાવાના ન હતા કારણ કે તેમને બે કલાકમાં પાછા ફરવાનું હતું બરાબર રસ્તામાં આવતી વખતે એમણે પેટ્રોલ પુરાવ્યું પછી ભીમ બેટકાની ગુફાઓ જોવા ગયા બરાબર આ બધું એમણે રસ્તામાં આવતી વખતે કરી લીધું પણ જતી વખતે હવે એમને ક્યાંય રોકાવાનું હતું નહીં તો તેઓ હોશંગાબાદ કેટલા વાગે પહોંચ્યા હશે એ લોકો અહીંથી હોડીમાં બેસીને પછી કેટલા વાગે નીકળ્યા ચાર વાગે અને એમને પહોંચવાનો સમય કેટલો હતો બે કલાકનો તો કેટલા વાગે પહોંચ્યા હશે બોલો તમને ખબર પડી જ ગઈ બરાબર હવે આપણે આ જે દાખલા છે એ બધા જોઈ લઈશું એકવાર સરસ રીતે બહુ જ સરસ ચલો તો હવે પહેલો પ્રશ્ન કયો છે તમારે વિચારવાનું હો પહેલો કયો હતો આપણે કોષ્ટક જોયું જુદા જુદા પ્રકારની હોડી તેની ટિકિટનો ભાવ અને વિહારનો સમય એ કોષ્ટકમાં આપેલું હતું મેં તમને આગળ કોષ્ટક સમજાવ્યો ને એ કોષ્ટકમાં આવી રીતે ભાવ આપેલો હતો હવે તમારી ચોપડીનો જે પહેલો પ્રશ્ન મેં તમને કીધું કે ચોપડી ખુલ્લી રાખજો આપણે જોયું બરાબર ઇન્દ્રા અને ભાનુ પહેલાં મોટર બોટમાં ગયા અને પછી હલેસાવાળી હોડીમાં તો તેમણે બંને હોડીના કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે પહેલા કઈ હોડીમાં ગયા હતા મોટર બોટમાં પછી હલેસાવાળી હોડીમાં તો હવે તમે કોષ્ટકમાંથી એવું શોધો કે હલેસાવાળી હોડીના કેટલા રૂપિયા છે પંદર રૂપિયા મોટર બોટના કેટલા રૂપિયા છે પચીસ રૂપિયા બંને જણા એમાં બેઠા બરાબર સૌથી પહેલાં ઇન્દ્રા અને ભાનુસ બેઠા બેઠા બોટમાં બેઠા મોટર બોટની ટિકિટનો ભાવ કેટલો છે પચીસ રૂપિયા છે એકના પચીસ રૂપિયા તો બંનેના કેટલા થશે પચીસ વત્તા પચીસ એટલે કેટલા થશે પચાસ રૂપિયા થશે તો મોટર બોટમાં કેટલા રૂપિયા એમણે ખર્ચ્યા બંને ભેગા થઈને પચાસ રૂપિયા એ રીતે આપણે હલેસાવાળી હોડીનું શોધીશું તો ઇન્દ્રા વત્તા ભાનુ બે વિદ્યાર્થીઓ છે શેમાં બેઠા હવે હલેસાવાળી હોડીના એના કેટલા રૂપિયા છે એક વિદ્યાર્થીના પંદર રૂપિયા તો બે વિદ્યાર્થીના કેટલા થશે પંદર વત્તા પંદર ત્રીસ રૂપિયા બરાબર હવે એ બંને હોડીના કુલ કેટલા રૂપિયા થયા એનો આપણે સરવાળો કરીશું એટલે એમણે કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા એવું આપણને ખબર પડી જાય તો સૌથી પહેલાં એમણે કઈ હોડીમાં બેઠા હતા બોલો તો હલેસાવાળી હોડીમાં અને મોટર બોટમાં બરાબર તો એકના ત્રીસ અને એકના પચાસ એટલે કુલ કેટલા રૂપિયા થયા એંશી રૂપિયા બરાબર તો બંનેએ ભેગા થઈને કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હતા એંશી રૂપિયા સરસ હવે તમારો એમાં બીજો પ્રશ્ન છે બંને હોડીનો કુલ બેસવાનો સમય કેટલો બોલો કોષ્ટકમાં જોયું હલેસાવાળી હોડીનો બેસવાનો સમય કેટલો છે પિસ્તાળીસ મિનિટ અને મોટર બોટનો સમય કેટલો છે વીસ મિનિટ તો આપણે કુલ સમય શોધવાનો એટલે શું કરવાનું સરવાળો તો કેટલી મિનિટ આવે પાસઠ મિનિટ હવે પાસઠ મિનિટ બરાબર સાહીઠ મિનિટ વધતા પાંચ મિનિટ થઈ શકે અને સાહીઠ મિનિટ એટલે એક કલાક બરાબર તો એક કલાકને પાંચ મિનિટ તેઓ બેઠા હશે હોડીમાં બરાબર હવે પ્રશ્ન નંબર ત્રણ બાળકોની એક ટુકડી ડબલ ડેકર હોડીમાં ગઈ તેમણે કુલ ચારસો પચાસ રૂપિયા ચૂકવ્યા તો કુલ કેટલા બાળકો હોડીમાં બેઠા હશે બાળકોની એક ટુકડી શેમાં ગઈ ડબલ ડેકર હોડીમાં ડબલ ડેકર હોડીનો ટિકિટનો દર કેટલો છે એક વિદ્યાર્થીનો ત્રીસ રૂપિયા બરાબર ત્રીસ રૂપિયા બરાબર એક બાળક બેસી શકે ડબલ ડેકર હોડીમાં તો એમણે કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા છે ચારસો પચાસ તો ચારસો પચાસ રૂપિયા બરાબર કેટલા બાળક બેસી શકે તો ચારસો પચાસ ગુણ્યા એક છેદમાં ત્રીસ અથવા તો તમે ચારસો પચાસ ભાગ્યા ત્રીસ પણ કરી શકો પણ અહીંયા મેં શૂન્ય શૂન્ય એકમ એકમનું ઉડાડ્યું છે અને પિસ્તાળીસ ભાગ્યા ત્રણ કર્યા છે હવે ત્રણ તમને પિસ્તાળીસ ભાગ્યા ત્રણ કરતા તો આવડે જ છે ભાગાકાર કેટલો જવાબ આવે બે ફેરા કરે છે એક કલાક એટલે કેટલી મિનિટ સાહીઠ મિનિટ થાય તો હવે બે ફેરા કરે છે એક કલાકમાં બે ફેરા એટલે સાહીઠ ભાગ્યા બે કરીએ તો કેટલી મિનિટ આવે ત્રીસ મિનિટ તો અહીંયા જુઓ ત્રીસ મિનિટમાં કઈ હોડી ફરે છે બોલો તમને જોઈને ખબર પડી જશે પેડલ બોટ સરસ તો ત્રીસ મિનિટ પેડલ બોટ હોડી એક હોડી એક આંટો મારે છે એટલે ત્રીસ મિનિટ પેન્ડલ બોટ પેન્ડલ બોટ હોડી એક આંટો મારે એટલે કુલ કેટલા આટા માર્યા બે આંટા માર્યા એક આંટો ત્રીસ મિનિટમાં મારે બીજો આંટો ત્રીસ મિનિટમાં મારે એટલે કુલ કેટલા આટા માર્યા બે આંટા તો સાહીઠ મિનિટ બરાબર એક કલાક અને બે આંટા કઈ હોડી મારે પેડલ બોટ બહુ જ સરસ ચલો કઈ હોડીને એક ફેરામાં અડધા કલાકથી પણ ઓછો સમય લાગે છે જવાબ આપણે જ શીખી લીધો છે યાદ છે ને મોટર બોટ અડધો કલાક એટલે મિનિટ એના કરતાં પણ ઓછો સમય એ સેવા લાગે છે મોટર બોટમાં કેટલી મિનિટ છે વીસ મિનિટ સરસ કઈ હોડી ઓછા પૈસામાં વધુ સમય ફેરવે આ પણ આપણે આગળ શીખી લીધો છે એટલે તમને યાદ જ છે કઈ હોડી હલેસાવાળી હોડી હવે આગળનો પ્રશ્ન કઈ હોડી એક કલાકમાં ત્રણ ફેરા ફરે છે હવે એ ત્રણ ફેરા ફરે એવું આપણે શોધવાનું છે બરાબર તો ત્રણ આંટા મારે તો એક કલાક બરાબર સાહીઠ મિનિટ સાહીઠ ભાગ્યા ત્રણ કરીશું બરાબર એટલે વીસ મિનિટ આવે તો કઈ હોડી વીસ મિનિટમાં એક આંટો ફરે એટલે કે સાહીઠ મિનિટમાં ત્રણ આંટા ફરે તો બોલો કઈ હોડી છે આમાં મોટરબોર્ડ તમને દેખાય છે બધાને તો વીસ મિનિટમાં મોટર બોટ એક આંટો મારે છે તો ત્રણ આંટા મારવામાં એને કેટલી મિનિટ લાગે સાહીઠ મિનિટ લાગે એટલે એક કલાકમાં કઈ હોડી ત્રણ ફેરા ફરે છે મોટર બોટ સરસ ચલો જાવેદ બે વખત હોડીમાં બેઠો અને તેના તેણે રૂપિયા ચાળીસ ચૂકવ્યા અને પચાસ મિનિટ ફર્યો તો તેણે કઈ બે હોડી પસંદ કરી હશે ચલો જાવેદે કેટલા રૂપિયા ચૂકવ્યા ચાળીસ રૂપિયા અને કેટલી મિનિટ ફર્યો પચાસ મિનિટ બરાબર પેન્ડલ બોટનો એક ફેરો બરાબર પંદર રૂપિયા છે પેન્ડલ બોટનો એક ફેરો બરાબર કેટલા રૂપિયા છે પંદર રૂપિયા અને મિનિટ કેટલી છે ત્રીસ મિનિટ બરાબર ખબર પડી અને પછી મોટર બોટના રૂપિયા પચીસ છે અને મિનિટ કેટલી છે વીસ મિનિટ હવે એનો સરવાળો કરો મિનિટ અને રૂપિયાનો તો પ પંદર રૂપિયા વધતા પચીસ રૂપિયા એટલે ચાલીસ રૂપિયા થયા અને જાવેદે કેટલા રૂપિયા ખર્ચ્યા છે ચાળીસ રૂપિયા જ ખર્ચ્યા છે અને કેટલી મિનિટ ફર્યો છે પચાસ મિનિટ તો મિનિટનો સરવાળો કરીએ તો આપણને પચાસ મિનિટ મળી જાય તો જાવેદે પેન્ડલ બોટ અને મોટર બોટ પસંદ કરી હશે બરાબર આવી રીતે તમારે કોષ્ટક ઉપરથી દાખલા ગણવાના છે કોષ્ટક જોશો એટલે તરત ખબર પડી જ જશે હવે આગળ પાછા ફરવાનો સમય આપણ મેં તમને આગળ શીખવાડ્યું કે બાળકોએ ચાર વાગ્યા સુધી મજા કરી હવે ક્યાંય રોકાયા વગર બે કલાકમાં પાછા ફરવાનું છે તો તમને આવડી ગયું ને જાતે ચાર કલાક વધતા બે કલાકનો સરવાળો કરી દીધો એટલે કેટલા વાગે એ લોકો પહોંચ્યા હશે છ વાગે હોશંગાબાદ પહોંચ્યા હશે હવે તમારી ચોપડીમાં પાના નંબર ચોત્રીસ ઉપર આ પાઠનો મહાવરો છે એટલે જાતે કરવાનું છે બરાબર તમે એકવાર જાતે કરજો પ્રશ્નો મેં તમને કરાવ્યા જ છે પણ તમે વિચારજો થોડું અહીંયા પહેલો વિકલ્પ છે આ ચાર ખૂબ ગુના જૂના ગુફા ચિત્રો છે સૌથી જૂના ઉપર નિશાની કરો તો આમાં સૌથી જૂના બરાબર એટલે સૌથી મોટી સંખ્યા ઉપર તમારે જૂની અહીંયા સૌથી જૂના ચિત્રો ઉપર નિશાની કરવાની છે બેતાળીસો વર્ષ જૂના હજાર વર્ષ જૂના પંચ્યાસીસો વર્ષ જૂના કે તેરસો વર્ષ જૂના તો સૌથી જૂનું એટલે સૌથી મોટી સંખ્યા બોલો કઈ આવશે આપ્યો તમને અંદાજે કેટલા બાળક સમાય પણ પહેલા આપણે દાખલો તો ગણવો પડે બરાબર છે એ હું તમને આગળ કરાવું છું નીચેના નીચેનામાંથી કઈ જોડીનો સરવાળો કરવાથી પાંચસોથી વધુ જવાબ મળે અહીંયા તમને ચાર વિકલ્પો આપેલા છે ચાર વિકલ્પો આપેલા છે બરાબર તો તમારે આ બધા વિકલ્પોનો સરવાળો કરવો પડે તો જ તમને આનો જવાબ ખબર પડશે બરાબર કેટલા વાગે શું કર્યું એ જોડકા જોડો એ તમારે આ ચેપ્ટરને આધારે આ પ્રકરણને આધારે તમારે આ વિચારવાનું છે હવે આપણે બીજા નંબરનો દાખલો ગણીશું પહેલાંનો જવાબ તો તમને ખબર છે એ તમને મળી ગયો હવે બીજો દાખલો એક બસમાં અડતાળીસ બાળકો સમાય તો ત્રણ બસમાં કેટલા સમાય એકસો ચુમ્બાળીસ સમાય બરાબર પણ તમારે અંદાજિત કિંમત શોધવાની છે અહીંયા વિકલ્પમાં તમને એકસો ચુમ્બાળીસ આપ્યું નથી તમારે અંદાજિત એટલે આશરે શોધવાનું છે તો આશરેમાં પહેલો વિકલ્પ છે સો બીજો બસો અને ત્રીજો એકસો પચાસ તો ચુમ્બાળીસ એ કોની એકસો ચુમ્બાળીસ એ કોની નજીક છે જોવાનું તો સોની નજીક છે ના ઘણે દૂર છે બસોથી પણ ઘણે દૂર છે તો એકસો પચાસની નજીક આવશે તો બીજા વિકલ્પમાં જવાબ શું આવે એકસો પચાસ બરાબર આવું અંદાજિત સંખ્યા તમારે શોધવાની રહેશે હવે ત્રીજો પ્રશ્ન કઈ જોડીનો સરવાળો તમારે એક પાંચસોથી વધુ જવાબ મળે છે આજ આ તો પ્રશ્ન તમારે જાતે જ કરવાનો છે ચારે ચાર વિકલ્પોનો તમારે સરવાળો કરી જોવાનો પહેલાં એકસો બાવન વધતા બસો એકતાળીસ પછી નવ્વાણું વધતા બસો નવ્વાણું ત્રણસો એકવીસ અને એકસો બાણુંનો અને ચારસો એક અને નવ્વાણુંનો સરવાળો કરશો એટલે તમને ચારેનો જવાબ અલગ અલગ મળશે અને એમાંથી કઈ જોડીનો સરવાળો પાંચસોથી વધુ મળે છે એ જોવાનું છે પાંચસો નહીં પાંચસોથી વધારે આનો જવાબ તમારે જાતે શોધવાનો છે અને કેટલા વાગે શું કર્યું તો નર્મદાનો પુલ પસાર કેટલા વાગે કર્યો સવારે નવ અને દસ મિનિટે નવ કલાક અને દસ મિનિટે ભીમ બેટકાના ચિત્રો કેટલા વાગે જોયા અગિયાર કલાક અને ત્રીસ મિનિટે પેટ્રોલ પંપ ઉપર કેટલા વાગે પહોંચ્યા નવ કલાકને ત્રીસ મિનિટ નૌકા વિહાર બપોરે ત્રણ વાગે ભોજન કેટલા વાગે લીધું બાર કલાકને ત્રીસ મિનિટે અને હોશંગાબાદ પરત ફર્યા કેટલા વાગે સાંજે છ વાગે એટલે કે રાત્રે છ કલાકે બરાબર અહીંયા આપણું ત્રીજું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે હવે તમારે સ્વાધ્યાય પોથીમાં જાતે દાખલા ગણવાના છે બરાબર પ્રયત્ન કરજો આપણે બધી રીતના દાખલા ગણાવ્યા છે અને જ્યાં ના સમજણ પડે ત્યાં મને પૂછી લેજો બરાબર સ્વાદેપોથી માં પ્રકરણ ત્રણ પૂર્ણ કરવું અને સીડબલ્યુ સારા અક્ષરે લખવાનું છે સીડબલ્યુ નોટ ગમે ત્યારે ચેક કરવામાં આવશે એટલે સીડબલ્યુ બહુ જ સારા અક્ષરે લખજો બરાબર થેન્ક યુ